કેશોદ તાલુકામાં ખેડૂતોની મુશ્કેલીમાં થયો વધારો. કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ અવિરત મેઘ સવારી કર્યા બાદ મેઘરાજાનું આગમન ન થતાં ખેડૂતોએ મગફળીના પાકમાં 4-5 પિયત આપતા કુવાઓના તર ઊંડા જતા કુવાઓમાં પાણી ખૂટવા લાગ્યા છે. હજુ મગફળીમાં 1-2 પિયત આપવાની જરૂરિયાત હોય જેથી ઘઉં ચણા ધાણા સહિતના શિયાળુ પાક પકાવવા મુશ્કેલ હોય જેથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. સાથે મગફળીમાં રાતર ઘેરુ કીથરી ઈયર સફેદ ફૂગ સહિતના રોગોનો ઉપદ્રવ વધતા મગફળીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે તેવી ભીતિ સેવાઈ રહી છે જેથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. આગામી શિયાળુ પાકમાં પાણીની તંગી હોવાના કારણે લીલો ઘાસચારો કે જીરું જેવા ઓછા પિયત વાળા પાક જ થઈ શકે તેમ હોય ત્યારે જીરુના બિયારણના બજાર ભાવ ઊંચા હોય જેથી શિયાળુ પાકમાં જીરાનું વાવેતર પણ ખર્ચાળ સાબિત થશે જેથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. મગફળીના પાકમાં ખાતર બિયારણ જંતુનાશક દવા તથા રાતર ઘેરુ કથરી ઈયર સહિત અન્ય રોગને કાબૂમાં લાવવા મુશ્કેલ હોય ત્યારે મગફળીના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળશે તેવી પણ ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મગફળીના ઓછા ઉત્પાદન સમયે પોષણક્ષમ ભાવ મળી રહે તેવું ખેડૂતો આશા સેવી રહ્યા છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.